गुड मॉर्निंग फ्रेंड्स, धोरण आठना विज्ञान विषयना विडियो लैक्चर में आपसू हार्दिक स्वागत है। आज आप जो चैप्टर आठ की चर्चा कर रहा है कि भाई कोष एनी रचना और कार्य, सेल स्ट्रक्चर एंड फंक्शन्स। कोष एटले शू? तो सजीव, सजीवना शरीर मूलभूत अथवा तो पाया एकम एट्ले कोष। बराबर, जो आप चर्चा करिए तो जेम कोई एक घर है अथवा तो कोई एक इमारत है तेनो पायानो एकम क्यों कहेवाय? कोष कहेवाय। बराबर, आपणे बीजा चेप्टरनी अंदर चर्चा करी हती कि कोष एटले शू, तो एना विषे आपणे आज आ चेप्टरनी अंदर डीपमां चर्चा करवानी छे। तो कोषनी शोध कोणे करी हती? तो सौथी प्रथम रॉबर्ट हुक नामना वैज्ञानिके 1665 बूचनो पातळो छेद लई અને તેનું વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો હતો અને વનસ્પતિની છાલનો એક ભાગ છે, બૂચ એટલે એક વનસ્પતિ છે, બૂચ એટલે એક વનસ્પતિ છે અને એનો એક ભાગ લઈને એણે જોયું હતું અને એમાં એણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો હતો કે ભાઈ તેમાં મધમાખીના મધપૂડા જેવા ખાના દેખાતા હતા। એનો જે અભ્યાસ કર્યો, બૂચના છેદનો કંઈક ટુકડો લીધો હતો અને એની પાતળી છાલ લીધી હતી, ટુકડો લઈ એની છાલ લઈ અને એનો અભ્યાસ કર્યો હતો। મધમાખીના ખાના જેવા મધપૂડા જે હોય, મધમાખીના મધપૂડા એના ખાના જેવા ખાના દેખાયા હતા અને એ શું હતા? એના કોષ હતા। બરાબર, અને પ્રત્યેક ખાનાને રોબર્ટ હુકે કોષ નામ આપ્યું હતું ઈસવીસન 1665માં। બરાબર, અને એની પછી લગભગ 150 વર્ષ પછી પણ કોષ વિશે સંપૂર્ણ માહિતી કોઈ વૈજ્ઞાનિક પાસે હતી નહીં। જેમ ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષ એ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે। આપણે આગળ મેં તમને સમજાવ્યું હતું કે જેમ એક ઇમારત માટે ઈંટ મહત્ત્વની છે, એમ સજીવો માટે કોષ મહત્ત્વનો છે। બરાબર, જેમ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ હોય છે, એમ જ દરેક પ્રકારે તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો એકબીજાથી જુદા જુદા હોય છે, પરંતુ આ બનેલા તો શેના હોય છે? ઈંટ કોષના જ બનેલા હોય છે। નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષની સંરચના અત્યંત વધારે જટિલ હોય છે। બરાબર, જેમ ઈંટની સાઇઝ સરખી હોય છે, બરાબર, પણ દરેક બિલ્ડિંગનો આકાર, એની એમનું કદ, પણ એની ડિઝાઇન શું હોય છે? અલગ અલગ હોય છે। એમ દરેક સજીવના જે આકાર છે શરીરનો કે એમની સંરચના છે એ શું હોય છે? અલગ હોય છે। પણ જેમ ઈંટો તો સરખી જ હોય છે, પણ એવી રીતે મનુષ્યમાં અથવા તો સજીવોમાં કોષ સરખા જોવા મળતા નથી। દરેક સજીવના કોષ શું હોય છે? અલગ અલગ હોય છે। એક બાજુ અહીંયા તમને આકૃતિમાં જો એક ઈંટોની દિવાલ બતાવી છે અને સામે બીજી બાજુમાં ડુંગળીનું પડ બતાવ્યું છે કે ભાઈ ડુંગળીના કોષ બતાવેલા છે। જો અહીંયા ચર્ચા કરીએ તો કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા। બરાબર, તો સૌથી પહેલાં છે નંબર ઓફ સેલ્સ, કોષોની સંખ્યા। તો તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો? આ સંખ્યા અબજો અથવા તો ખરબોમાં હોય શકે। આપણે એક મોટી 12-15 માળની બિલ્ડિંગ જોઈએ, તેની અંદર કેટલી બધી ઈંટો વપરાય હોય, એ જ રીતે મનુષ્યના શરીરમાં અથવા તો કોઈ મહાકાય પ્રાણીના શરીરમાં પણ અબજો અથવા તો ખરવોની અંદર કોષની સંખ્યા હોય છે। એક અબજ એટલે લગભગ 100 કરોડ થાય અને 1 કરોડ એટલે 100 લાખ થાય એવા તો એક અબજો કોષ જોવા મળે છે। જે સજીવોના શરીરમાં એકથી વધારે કોષ હોય, એટલે કે જે સજીવોના શરીર એકથી વધારે કોષના બનેલા હોય એને બહુકોષીય સજીવ કહેવાય, એટલે કે મલ્ટીસેલ્યુલર, અને જે સજીવ એ એક જ કોષનું બનેલું હોય એને એક કોષીય સજીવ કહેવાય। જો બહુકોષીય સજીવની વાત કરીએ તો નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોય છે, છતાં તેમની પ્રક્રિયાઓ કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી, અને અબજો કોષોવાળા સજીવનું જીવન એ પણ એક જ કોષમાંથી શરૂ થાય છે, જે એક ફલિત અંડકોષ છે, અને ફલિત અંડકોષ એટલે કે ફલિતાંડ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે। એ કઈ રીતે થાય છે આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરીશું, 9મા ચેપ્ટરમાં। કોઈ પણ વ્યક્તિનો, બરાબર, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સજીવ એ જ્યારે એનો શરૂઆત થાય છે ત્યારે એક જ કોષ હોય છે, પછી એકમાંથી વધારે 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 કોષ બનતા જાય છે અને પછી એ બહુકોષીય સજીવનું આખું શરીરનું રચના અથવા તેનું સ્ટ્રક્ચર તૈયાર થાય છે। બરાબર, એટલે કોઈ પણ સજીવની શરીર બનવાની પ્રક્રિયા એ તો એક જ કોષથી શરૂ થાય છે, એ યાદ રાખવું તમારે પડે। પછી એક કોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ હોય, કે ભાઈ એના શરીરમાં અબજો કોષ રહેલા હોય તો પણ એક જ, અને એ એક ફલિત અંડકોષ છે, અને ફલિત અંડકોષનું જ્યારે વિભાજન થાય છે એટલે કે ફલિતાંડ, અરે ત્યારે વિકાસ પામીને
અસંખ્ય કોષ ધરાવતો શરીર અથવા તો સજીવ બને છે. એના પછી છે કે એક કોષીય સજીવ, તો જે સજીવો એક જ કોષ ધરાવતા હોય તેને એક કોષીય સજીવ કહે છે, જેમ કે અમીબા અને પેરામિશિયમ. અમીબા અને પેરામિશિયમ એક જ કોષ ધરાવે છે એથી તેમને એક કોષીય સજીવ કહે છે. બરાબર, એક કોષીય સજીવ પણ બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુ કોષીય સજીવ દ્વારા કરવામાં આવે છે. એક કોષીય સજીવ જેવા કે અમીબા ખોરાકનું અંતગ્રહણ તથા પાચન કરે છે, શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. બહુકોષી સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા થાય છે. બરાબર, બહુકોષીય સજીવ છે એમના દ્વારા તો આ બધા કાર્યો ઘણી બધા જુદા જુદા કોષ જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા કોષ હોય છે. બરાબર, એટલે જો જેમ આપણે ઈંટ છે, ઈંટો ભેગી થાય એટલે દિવાલ બને, દિવાલ ભેગી થાય એટલે શું બને, રૂમ બને. એક ઈંટ છે, ઘણી બધી ઈંટો મૂકી એટલે એક શું બની, એક દિવાલ બની. એવી રીતે ચાર દિવાલો બનાવી એટલે શું બન્યું, એક ઓરડો બન્યો. એ જ રીતે ચાર ઓરડા ચાર પાંચ ઓરડા ભેગા કરે એટલે કાંઈક માખો માળ થઈ ગયો, એમાં ચાર પાંચ રૂમ રહેલા છે. એની ઉપર બીજો માળલો એટલે શું બને, આખી આખી ઇમારત બને, બિલ્ડિંગ બને. એ જ રીતે કોષ છે, તો એ ઘણા બધા કોષ ભેગા થાય એટલે એક પેશી બનાવે. પેશી ભેગી થાય એટલે શું બનાવે, અંગ બનાવે. અને અંગો ભેગા થાય એટલે શું બનાવે, શરીર બનાવે. બરાબર, હવે આપણા શરીરના વિવિધ કાર્યો જે જુદા જુદા અંગો દ્વારા જે જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, તો એ દરેક માટે શું હોય છે, અલગ અલગ પ્રકારના કોષ હોય છે. કોષ તો સરખા જ હોય પણ તેમના કાર્યો શું હોય છે, જુદા જુદા હોય છે. બરાબર છે, અહીંયા આગળ તમને આપેલું હોય છે, આપેલું છે કે ભાઈ અમીબા તો એક કોષીય સજીવ છે, તો એમાં બધા જ કાર્યો શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ, ખોરાકનું અંતગ્રહણ, પાચન એ બધું એક જ કોષ દ્વારા થાય છે. પરંતુ બહુકોષીય સજીવોમાં દરેક કાર્ય કરવા માટે જુદા જુદા કોષોના સમૂહ આવેલા હોય છે, જે કોષોના સમૂહ પેશીનું નિર્માણ કરે છે અને પેશીઓ અંગનું નિર્માણ કરે છે. અહીંયા આગળ લખેલું જ છે. બરાબર, અને પછી આગળ જોઈએ તો કઈ કોષનો આકાર, શેપ ઓફ કોષ. તો જે અમીબાની વાત કરી છે, તો અમીબા એક કોષીય સજીવ છે, તો એ કઈ રીતે, તો અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. બરાબર, તેમના શરીરમાંથી બહાર નીકળતા તે પોતાનો આકાર સતત બદલતા રહે છે. અમીબા વિશે પૂછાય કે ભાઈ એક કોષીય સજીવ કઈ રીતે ખોરાક ગ્રહણ કરે છે, તો અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, તેના આકારમાં સતત બદલાવ થતો રહે છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરો, જેને ખોટા પગ કહેવાય છે. તે તમે ધોરણ સાતમાં અભ્યાસ કરી ચૂક્યા છો. અને આ પ્રવર્ધ ગતિ કરતી વખતે તથા ખોરાકનું અધિગ્રહણ કરતી વખતે તમને દેખાય છે અને પછી અદૃશ્ય થાય છે. બરાબર, અમીબાની અંદર જે ખોટા પગ રહેલા છે એના દ્વારા એ ખોરાકનું ગ્રહણ કરે છે અને હલનચલન કરે છે. બરાબર, અમીબાનો બદલાયેલો આકાર એ ખોટા પગના નિર્માણ થવાથી બને છે, જે ખોટા પગનું અથવા તો આંગળી જેવા પ્રવર્ધો જેને કહેવાય એનું નિર્માણ થાય છે. એના લીધે અમીબાનો આકાર બદલાય છે અને જે તેને ગતિ કરવામાં અને ખોરાકનું ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે. મનુષ્યના શરીરમાં જોવા મળતા શ્વેતકણ, શ્વેતકણો રક્તકણો વિશે તમે સાંભળ્યું હશે. બરાબર, શ્વેતકણ એ એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે જે પોતાનો આકાર બદલી શકે છે. આપણા શરીરમાં જે શ્વેતકણો રહેલા છે એ કેવી રચના છે, એક કોષીય રચના છે જેના લીધે પોતાનો આકાર શું કરે છે, બદલી શકે છે. શ્વેતકણ એક કોષ જ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પરંતુ આ જે શ્વેતકણ છે જે કોષ જ છે એ મનુષ્ય શરીરની બહાર જીવિત રહી શકતો નથી. પરંતુ એ અમીબા જે છે એ તો શું છે, પોતે એક સજીવ આખું છે અને જે સ્વપૂર્ણ વિકસિત સજીવ છે. તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એવા સજીવોનો આકાર કેવો હશે? બરાબર, મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે તેમનું રુધિર, સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો દર્શાવે છે તે વિભિન્ન આકાર અને વિશિષ્ટ કાર્યો સાથે સંકળાયેલા છે. બરાબર, સામાન્ય રીતે કોષ છે એ ગોળ, ચપટા અને લંબાયેલા હોય છે, પરંતુ કેટલાક કોષો લાંબા હોય છે અને બંને છેડે અણીવાળા હોય છે. તેમનો આકાર ત્રાકાકાર હોય છે. સામાન્ય રીતે કોષ ખૂબ જ અગત્યનો ફકરો તૈયાર કરવાનો છે. બરાબર, અને ઘણીવાર કોષો ઘણા લાંબા હોય છે અને કેટલાક કોષો શાખાવાળા હોય છે, જેમ કે ચેતાકોષ. આકૃતિમાં અહીંયા રાઉન્ડ કર્યું છે, ચેતાકોષ છે એ આ શાખાઓ તમને દેખાય છે એ શાખિત કોષ હોય છે. અને ચેતાકોષોનું કાર્ય
એ સંદેશો પ્રાપ્ત કરી અને તેનું વહન કરવાનું છે, જે શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય કરે છે. બરાબર છે, જે શું કરે છે, શરીરની અંદર સંકલન અને સહનિયમન, જે શું કરે છે કે ભાઈ આપણા શરીરમાં સંદેશાનું વહન કરે છે. બરાબર, હવે ચેતાકોષ કેટલા ફાસ્ટ હશે કે જે ભાઈ ચેતાતંતુઓ દ્વારા તેનું વહન થાય છે કે ભાઈ આપણા શરીરની અંદર. બરાબર, તમને કદાચ પગમાં કીડી ચટકો ભરે, બરાબર, તો એ ચીટકો ભરે એટલે તરત જ એની અસર સીધું આપણા મગજને ખબર પડે છે. અને આપણું મગજ કોને ઇશારો કરે છે, હાથને ઇશારો કરે છે, કે હાથને કહે છે ભાઈ અહીંયા આગળ પગની એક્ઝેક્ટ આ જ જગ્યાએ કીડી બેઠી છે, અથવા તો મકોડો બેઠો છે, અથવા તો મચ્છર બેઠું છે, તો એને મારો અથવા તો એને ઉડાડી દો ત્યાંથી. બરાબર, તો એ વિચાર કરો કે આ બધી જે ક્રિયાઓ છે એ સેકન્ડના પણ ઓછા, સેકન્ડથી પણ ઓછા સમયમાં થતી હોય છે. કે જેવું આપણા શરીરના કોઈ અંગ ઉપર કોઈ પ્રાણી કે કોઈ ઝીણું સજીવ બેઠું એટલે તરત આપણા મગજના સંદેશો પહોંચે છે. આપણું મગજ આપણા હાથને કે કોઈ પણ અંગને ઇશારો કરે છે, સંદેશો મોકલે છે કે ભાઈ તમારા શરીરના આ અંગ ઉપર આ વસ્તુ બેઠી છે, એને તમે તરત ઉડાડો. બરાબર, તો એ બધું જ કાર્ય છે એના દ્વારા થાય છે, ચેતાકોષ દ્વારા થાય છે. બરાબર, એના પછી છે કોષોનું કદ. તો સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગમાં જેટલું હોઈ શકે છે. 1 મીટરનો 10 લાખમો ભાગ એટલે તમે એને ધારણા પણ કરી શકો નહીં કેટલું નાનું હશે, એટલે આપણે નરી આંખે જોઈ પણ શકીએ નહીં. અથવા તો કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે, પરંતુ મોટાભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતા નથી, તેમને માઇક્રોસ્કોપ વડે અથવા તો વિવર્ધન કરીને જ જોવા પડે છે. સૌથી નાના કોષનું કદ એ 0.1 થી 0.5 માઇક્રોમીટર જેટલું છે, જે બેક્ટેરિયલ કોષ છે. અને સૌથી મોટો કોષ એ શામરૂકનું ઈંડું છે, જેનું કદ 170 mm થી 130 mm જેટલું, 170 mm બાય 130 mm જેટલું હોય છે. પરીક્ષામાં પૂછાય કે સૌથી નાનો કોષ અને સૌથી મોટો કોષ કયો છે, તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. એના પછી છે કે ભાઈ કોષની રચના અને કાર્યો. બરાબર, તો દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને પેશી કહે છે, અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. બરાબર, જે મેં હમણાં તમને સમજાવ્યું કે ભાઈ કોષ ભેગા થઈને પેશી બનાવે, પેશી ભેગા થઈને અંગ બનાવે, અંગ ભેગા થઈને શરીર બનાવે. તો દરેક કોષ એ ભેગા થઈને શું બનાવે છે, એક પેશી બનાવે છે. અને પેશી એ શું કરે છે, નિશ્ચિત કાર્યો કરવા માટે કોષના સમૂહને પેશી કહે છે. બરાબર, એક અંગ પેશીનું બનેલું હોય છે, જે ખરેખર તો શેનાથી બનેલું હોય છે, કોષોથી જ બનેલું હોય છે. એના પછી છે કે ભાઈ કોષોના જુદા જુદા ભાગો. બરાબર, તો કોષની અંદર એના ઘટકોની જો ચર્ચા કરીએ તો કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ જોવા મળે છે. કોષરસ તેમજ કોષ કેન્દ્ર એ કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે, અને કોષરસ પટલ એ એક કોષને બીજા કોષ સાથે ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. હમણાં આકૃતિમાં આપણે સમજીએ, અહીંયા આગળ આકૃતિ આપણને આપી છે, એમાં જોઈએ આપણે બધું. એના પહેલાં ચર્ચા કરીએ કે ડુંગળીના કોષનું સીમાસ્તર એ કોષરસ પટલ હોય છે. અહીંયા આગળ તમને આકૃતિમાં ડુંગળીનો કોષ જે દર્શાવેલો છે, બરાબર, તેનું સીમાસ્તર શું છે, સીમાસ્તર એટલે કે એની બોર્ડર, એની બોર્ડર શું છે, કોષરસ પટલ, જે એક અથવા વધારાના દ્રઢ આવરણ દ્વારા આવરિત હોય છે. એક અથવા વધારાના દ્રઢ આવરણ દ્વારા એટલે કે મજબૂત આવરણ દ્વારા આવરિત હોય છે, જેને શું કહે છે, કોષ દિવાલ કહે છે. કોષરસ પટલ એની બહાર જે આવરણ હોય જાડું એને કોષરસ, કોષ દિવાલ કહેવાય. કોષના કેન્દ્રમાં એક, કોષના કેન્દ્રમાં એક ઘટ ગોળાકાર સંરચના હોય છે, જેને શું કહેવાય છે, કોષ કેન્દ્ર. ખૂબ જ અગત્યનું છે આ તૈયાર કરવાનું છે. બરાબર, અને કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જે જેલી જેવો પદાર્થ રહેલો હોય એને કોષરસ કહેવાય. શું કહેવાય, કોષરસ કહેવાય. આપણે અભ્યાસ કરી ગયા કે ભાઈ વનસ્પતિ કોષમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બાહ્ય, બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે. બરાબર, કોષરસ પટલ છે એ કોષને આકાર આપે છે. કોષને આકાર કોણ આપે છે, એવું પરીક્ષામાં પૂછાય તો કોણ આપે છે, કોષરસ પટલ એ કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની સાથે એક જાડું આવરણ બીજું આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, યાદ રાખજો. વનસ્પતિ કોષમાં જ કોષ દિવાલ જોવા મળે છે, પ્રાણી કોષની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. આવું શા માટે, તો ખરે સાહેબ, જે કોષ દિવાલ છે એ કોષને મજબૂતાઈ આપે છે, કારણ કે વનસ્પતિ જે છે
એને સખત પવન, સખત વરસાદ, સખત તડકો, ગમે તેવા વાતાવરણની અંદર એક જ જગ્યાએ સ્થિર ઊભું રહેવાનું હોય છે, ત્યારે પ્રાણીઓ તો હલનચલન કરીને પોતાને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ શકે છે. બરાબર, તો આવા સમયે જ્યારે અતિશય વરસાદ, અતિશય પવન કે અતિશય ગરમી એ પ્રાણી વનસ્પતિ કોષને નુકસાન ના કરે એ માટે કુદરતે એના કોષની બહાર એક જાડું પડ બનાવ્યું છે, જેને કોષ દિવાલ કહે છે, જે પ્રાણી કોષમાં જોવા મળતી નથી, માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, જે વનસ્પતિ કોષને રક્ષણ આપે છે. બરાબર, એના પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આગળ જે મનુષ્ય કોષની ચર્ચા કરી છે તો કોષ કેન્દ્ર અહીંયા આગળ રહેલું છે. બરાબર, અહીંયા આગળ જે આ કોષરસ રહેલો છે, સોરી આ જે બધો બ્લુ કલરનો દેખાય છે એ શું છે? કોષરસ છે. આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની બહારની જે દિવાલ જે દેખાય છે એ કોષ કેન્દ્ર પટલ કહેવાય, એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. અને આ જે બહારની દિવાલ છે એ કોષરસ પટલ. જે કોષ કેન્દ્રના બહારના આવા દે કોષ કેન્દ્ર પટલ, અને જે કોષરસ છે આ બધો રહેલો છે એના બહારના આવા દે કોષ રસ પટલ. પટલ એટલે કે એક દિવાલ. તો હવે ચર્ચા કરીએ સૌથી પહેલાં કોષરસની. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષરસ એ કોષ કેન્દ્ર અને કોષરસ પટલ એ બેની વચ્ચે રહેલો જેલી જેવો પદાર્થ છે. આ જે તમને બ્લુ કલરના રંગથી દેખાડું છું, જેલી જેવો પદાર્થ છે. કોષના બીજા અન્ય ભાગોમાં અથવા અંગિકાઓમાં કોષરસ આવેલો હોય છે, કોષરસમાં આવેલી હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા તો અંગિકાઓ શેમાં આવેલી હોય છે? કોષરસમાં આવેલી હોય છે. બરાબર, જેવી અંગિકાઓ જેમ કે કણાભ સૂત્ર, ગોલગીકાય, રિબોઝોમ્સ એ બધી શેમાં આવેલી હોય છે? કોષરસમાં આવેલી હોય છે. એના પછી છે કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ. બરાબર, અને કોષરસને કહેવાય સાયટોપ્લાઝમ અને કોષ કેન્દ્રને કહેવાય ન્યુક્લિયસ અંગ્રેજીમાં. સજીવ કોષનો આ એક મહત્વનો સંગઠક છે જે સામાન્યતઃ ગોળાકાર સ્વરૂપમાં જોવા મળે છે. કોષ કેવો હોય? સામાન્ય રીતે કોષ કેન્દ્ર ગોળાકાર સ્વરૂપમાં જોવા મળે છે. તે કોષના મધ્યના ભાગમાં ગોઠવાયેલ છે. તે સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર એ કોષરસથી એક પટલ દ્વારા અલગ હોય છે, જેને શું કહે છે? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર એ કોષરસથી એક પટલ દ્વારા અલગ હોય છે, અલગ થયેલું હોય છે, જેને શું કહે છે? કોષ કે કોષ કેન્દ્ર પટલ કહે છે. આ પટલ પણ છિદ્રાળું હોય છે, તેથી કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવર જવર અને તેનું નિયંત્રણ થઈ શકે છે. આ પટલ કેવું હોય છે? આ જે કોષ કેન્દ્ર પટલ જે છે તમને અહીંયા એ કેવું હોય છે? જાડીવાળું હોય છે, જાડીવાળું આવી રીતનું. બરાબર, જેના લીધે શું થાય છે કે ભાઈ કોષ કોષરસ અને કોષ કેન્દ્ર એના બેની વચ્ચે જરૂરી પદાર્થોની અવર જવર અને એનું નિયંત્રણ થઈ શકે છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા, એટલે કે સારી કક્ષાના માઇક્રોસ્કોપમાં કે જેમાં પૂરેપૂરું ઝૂમ કરીને તમે જોઈ શકો, એમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. કોષ કેન્દ્રની અંદર પણ પાછી એક નાની ગોળાકાર સંરચના જોવા મળે, જેને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્રિકા કહે છે. શું કહે છે? કોષ કેન્દ્રિકા. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવા સમાન સંરચનાઓ જોવા મળે છે, જેને રંગસૂત્રો કહે છે, જે જનીન ધરાવે છે અને જે આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. અને રંગસૂત્ર કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. ખૂબ જ અગત્યનું, કોષ કેન્દ્રિકા જોવા મળે છે ક્યાં આગળ? તો કે સાહેબ કોષ કેન્દ્રની પણ અંદર. અને એના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવા સમાન સંરચના ધરાવતા એક રંગસૂત્રો પણ જોવા મળે છે, જેને ક્રોમોસોમ કહેવાય, ક્રોમોસોમ્સ કહેવાય. અને જનીન એટલે કે જીનીસ જોવા મળે છે, જે આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. એટલે કે ભાઈ જે તમારું મુખ છે, તમારા લક્ષણો છે, તમારા શરીરનો તમારો ચહેરો છે, એ તમારા મમ્મી પપ્પા અથવા તો તમારા શરીર અરે ફેમિલીના અન્ય સભ્યો જેવો મળતો આવે છે, એનું કારણ શું છે? કે જનીન એનું કારણ છે. રંગસૂત્રો કે જે કોષ વિભાજન દરમિયાન જે રંગસૂત્રો જોવા મળે છે એ મા બાપના કોષમાંથી ભેગા થઈ અને જ્યારે બાળકનો જન્મ થાય છે કોઈ પણ સજીવનો, તો શું થાય છે? નરકોષ અને માદાકોષ, નરનો શુક્રકોષ અને માદાનો અંડકોષ, એ બંનેનું મિલન થાય છે, એનું ફલન થાય છે અને એ કોષ ભેગો થઈને
एक नवो सजीव बनावे छे। ए रीते बे कोष भेगा थई एनुं फलन थाय छे अने फलितांडमांथी नवा नवा मतलब सजीवनो जन्म थाय छे। नवा सजीव एटले के जे पण जे તે લાગતા વળગતા સજીવ હોય, ગાય ભેંસ હોય કે બકરી હોય કે ઘેટું હોય કે મનુષ્ય હોય, કંઈ પણ હોય, બરાબર છે। એના જનીન એટલે શું? તો સજીવોમાં આનુવંશિકતાનો એકમે જનીન છે, તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન કરે છે અને તેને નિયંત્રિત કરે છે। એનો અર્થ એવો થાય કે માતા પિતાના કેટલાક લક્ષણો, જો અહીંયા આગળ આપેલું છે ને કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીનો દ્વારા તમને પ્રાપ્ત થાય છે। જો તમારા પિતાને બદામી રંગની આંખો હોય તો તમને પણ સંભવ છે કે તમારી આંખો પણ બદામી રંગની હોય। જો તમારી માતાના વાંકડિયા વાળ હોય, કરલી હેર હોય, તો સંભવ છે કે તમારા વાળ પણ વાંકડિયા હોય શકે। એનું કારણ શું છે? તો કે કોષ કેન્દ્રની અંદર રહેલા જનીન રંગસૂત્રો જે આનુવંશિક પેઢીનું સંતતિ પેઢીમાં શું કરે છે, વહન કરે છે, બરાબર। અને જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો ભિન્ન પણ હોઈ શકે છે। આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષકેન્દ્ર કોષની ક્રિયાઓનું નિયમન કરે છે। સજીવ કોષમાં સમગ્ર સંગઠકને સજીવ જીવરસ કહે છે, તેમાં કોષકેન્દ્ર કોષરસ બંનેનો સમાવેશ થાય છે અને જીવરસને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। બેક્ટેરિયાના કોષનું કોષકેન્દ્ર બહુકોષીય સજીવના કોષકેન્દ્રની જેમ સુયોજિત નથી હોતું, તેનામાં કોષકેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે અને આવા કોષો કે જેમાં કોષકેન્દ્ર દ્રવ્ય એ કોષકેન્દ્ર પટલ વગર હોય તેને આદિ કોષકેન્દ્રીય કોષ કહે છે અને આવા પ્રકારના સજીવોને આદિ કોષકેન્દ્રીય સજીવ કહે છે, બરાબર। બેક્ટેરિયામાં કોષમાં શું હોય છે કે કોષકેન્દ્ર બહુકોષીય સજીવના કોષકેન્દ્ર સુયોજિત નથી હોતું, તેનામાં કોષકેન્દ્ર પટલ એ હાજર હોતું નથી અને કોષકેન્દ્ર દ્રવ્ય એ કોષકેન્દ્ર પટલ વગર જ હોય છે। જે કે કોષકેન્દ્ર એટલે શું? તો કહે છે કોષના કેન્દ્રની અંદર મધ્યમાં રહેલો એક ઘટ પદાર્થ જેને આપણે કોષકેન્દ્ર કહેતા હતા અને ઘટ પદાર્થની આજુબાજુ એક જાળી જેવું આવરણ હતું જેને આપણે શું કહેતા હતા, કોષકેન્દ્ર પટલ। હવે જે સજીવ જે કોષની અંદર આવું કોષકેન્દ્ર પટલ હાજર ના હોય એને આદિ કોષકેન્દ્રીય સજીવ કહેવાય અને બેક્ટેરિયાના નીલહરિત લીલ તેનું ઉદાહરણ છે। ડુંગળીના કોષ તેમજ ગાલના કોષોમાં કોષકેન્દ્ર પટલ યુક્ત કોષકેન્દ્ર હોય છે, જે અન્ય સજીવો છે એમના કોષકેન્દ્રની આજુબાજુ જાળીવાળું કોષકેન્દ્ર પટલ જોવા મળે છે, એવા સજીવોને સુકોષકેન્દ્રીય સજીવો કહે છે અને એવા કોષોને સુકોષકેન્દ્રીય કોષ કહે છે। એના પછી આગળ ચર્ચા કરીએ તો ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતાં તેમાં રસધાની જે ખાલી જગ્યાઓ જોવા મળે છે જેને રસધાની કહેવાય। રસધાની ખૂબ જ એક તેમજ મોટી હોય છે, ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે અને ગાલના કોષમાં નાની નાની રસધાનીઓ જોવા મળે છે। મોટી રસધાની સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જોવા મળે અને નાની રસધાની પ્રાણી કોષમાં જોવા મળે છે, બરાબર। અને રસધાની અત્યંત નાની હોય જે પ્રાણી કોષમાં હોય। ટ્રેડેસ્કેન્સિયાના પર્ણના કોષમાં તમે અનેક અનેક નાની રંગીન સરનાઓ જોવા મળશે, તેની રીતે પર્ણ કોષના કોષરસમાં વેરવિખેર હોય છે, જેને રંજક કણ કહે છે। તે જુદા જુદા રંગના હોય છે, તેમાંથી લીલા રંગના જે હોય છે તેને હરિત દ્રવ્ય કહેવાય છે અને લીલા રંગના રંજક કણને હરિત કણ પણ કહેવામાં આવે છે, બરાબર। વનસ્પતિની અંદર જે લીલા જુદા જુદા રંગના રંજક કણો આવેલા હોય છે, આ રંજક કણ કોષની અંદર આવેલા કોષરસમાં આવેલા હોય છે। કોષના કોષરસમાં રંજક કણો આવેલા હોય છે વેરવિખેર, જે શું કરે છે, જેને રંજક કણ કહે છે। આવા રંજક કણ જુદા જુદા રંગના હોય છે અને એમાં જે લીલા રંગના હોય એને હરિત દ્રવ્ય કહેવાય અથવા તો હરિત કણ કહેવાય છે અને જે વનસ્પતિને શું કરે છે, લીલો રંગ પ્રદાન કરે છે। એ જ રીતે જે રંગના રંજક કણો આવેલા હોય તે રંગની આપણને વનસ્પતિના પર્ણો જોવા મળતા હોય છે। એના પછી જો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના તો એ તમે વાંચશો અને સરળતાથી આ કોષ્ટક પરથી આપણે કહી શકીએ કે ભાઈ શું હાજર હોય છે અને શું ગેરહાજર હોય છે। અને આ જે બીજું કોષ્ટક છે તમારે આ બે આકૃતિ આપેલી છે, જે આકૃતિ એ છે એ વનસ્પતિ કોષ છે અને આકૃતિ બી એ પ્રાણી કોષ છે, તો સંતુલન તમારે જે તુલના કરી અને કઈ વસ્તુ કયામાં હાજર છે અને કયામાં ગેરહાજર છે એ જાતે લખવાનું છે। અહીંયા આગળ આ ચેપ્ટર પૂરું થાય છે, બરાબર। વાંચીને તૈયાર કરવાનું ને યાદ રાખવાનું જ ચેપ્ટર છે, જે સમજાવવા જેવા અગત્યના મુદ્દા હતા એ દરેક આપણે આવરી લીધા છે, બરાબર।
એના પછી છે નવમું ચેપ્ટર પ્રાણીઓની અંદર પ્રજનન. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર તૈયાર કરીને વાંચવાનું જ ચેપ્ટર છે. આમાં જે અગત્યના મુદ્દા છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.